નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 9. તો ચાલો મિત્રો, પેજ નંબર 66 પરનું કમાળે ચિતરિયા મેં કાવ્ય છે, બરાબર. તુષાર સુકલ એના કવિ કોણ છે? તુષાર સુકલ. એમનો જન્મ 29/6/1955 થયો હતો. તુષાર સુકલ જે કવિ છે એમનો જન્મ 29/6/1955 થયો હતો. આ ગીત છે, બરાબર. કાવ્ય સાહિત્ય પ્રકાર કયો છે? ગીત છે. તો ચાલો આપણે જોઈએ. કવિ તુષાર દુર્ગેશ સુકલ અમદાવાદના વતની છે, બરાબર. આ જે કવિ છે એનું નામ છે તુષાર દુર્ગેશ સુકલ, એ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. આકાશવાણી રેડિયો સાથે એમ કે જોડાયેલા હતા. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યયન કાર્યમાં વ્યસ્ત છે, બરાબર. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યયન જે કાર્ય થાય છે, લોકો બરાબર વાણીનું પ્રત્યયન એના કાર્યમાં એમ કે વ્યસ્ત છે. તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આ બધા એના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરાબર. આ ગીત રચનામાં એમ કે ગામડામાં આપણે જોઈએ છીએ કે ઘરના આંગણે વાળના ઉપર જે પ્રતીકો હોય, શુભ પ્રતીકો, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાભ શુભથી લઈને તાંબાનું તરભાણું, તોરણિયા, સાથિયા, ઉંબરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે કે લાભ શુભથી લઈ આપણે બાયના ઉપર લાભને શુભ લખતા હતા પહેલાં સિંદૂરથી, હવે એમાં થોડો ફેરફાર આવ્યો ફેશનમાં. આપણે હવે લાભ શુભ સરસ મળે છે, દિવાળી ટાણે નવા લાભ શુભ લઈએ છીએ, બરાબર. તરભાણું, તોરણિયા, સાથિયા, ઉંબરો આ બધા જે આપણા સુકનવંતા ચિહ્નો છે એ હવે જાણે લુપ્ત થવા લાગ્યા છે. હવેની પેઢીને એ બધું બહુ ઓછું ગમે છે. તો આમાં એક જે ગૃહિણી છે, ગૃહિણી, બરાબર. ગૃહિણી એટલે કે તમારા મમ્મી તમારા ઘરનું બધું સંચાલન કરે, સંભાળે, એ ગૃહિણી કહેવાય એમ. તો એનું અહીંયા સંવેદન, એની લાગણી અહીંયા પ્રગટ થઈ છે એમ. ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબોધાવું, સંબંધાવું તો છે મહેક મહેક થાવું, સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે. એમ કે આ જે શબ્દ છે સંબંધાવું જ તો છે મહેક મહેક થાવું, એ શબ્દ સાથે એમ કે ગીત છે ઊંચું શિખર સર કરે છે એમ. અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા હંમેશા રહી છે, શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે, બરાબર. આપણે આપણા આંગણામાં આવા શુભ ચિહ્નો શું કામ કરે? શુભ પ્રતીકો કે સુખની પ્રતીક્ષા આપણે હોય છે ને, કે આપણે એવું નથી ઈચ્છતા કે આપણા ઘરે કાંઈ ખરાબ થાય, અમંગળ થાય. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણા ઘરે મંગળ થાય, સુખ આવે એમ. અને શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે માનવને, એમ કે શુભ અને લાભ, શુભ ને લાભ તો એમ કે થાય આપણા જીવનમાં, બરાબર. એની પણ આપણે એમ કે અપેક્ષા રાખીએ છીએ. તો તુષાર સુકલ છે એમને આ કાવ્યમાં તો આ કમાડે ચિતરિયા મેં, કમાડે એટલે બારણું પહેલાં તો, બરાબર. તમને ખ્યાલ ન હોય તો કમાડે એટલે બારણું, કમાડે ચિતરિયા મેં એમ કે કમાડે મેં એમ કે લાભ અને શુભને ચિતરિયા છે. તો સરસ મજાનું કાવ્ય આપણે આજે જોવાનું છે, જે તુષાર સુકલ રચિત છે અને એનું કાવ્ય પ્રકાર છે ગીત, બરાબર. સાહિત્ય પ્રકાર ગીત છે. તો ચાલો આપણે હવે આગળ કાવ્ય જોઈએ, પેજ નંબર 66 ઉપર. તો ચાલો કાવ્યમાં ધ્યાન. કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને. શું કહે છે કે કમાડે એટલે કે બારણામાં મેં લાભ અને શુભ ચિતરિયા છે એટલે કે દોર્યા છે, લખ્યા છે, અને આલેખ્યા શ્રી સવા પાને, અને શ્રી સવા આલેખ્યા છે પાને, બરાબર. અને એમ કે મેં એમ કે શ્રી સવા, સવા એટલે શું? આપણે એકને બાજુમાં લીટો કરીએ છીએ એને સવા કહેવાય છે, બરાબર. એ એમ કે મેં આલેખ્યા છે પાને. સુખ આવશે અમારે સરનામે, એમ કે સુખ છે એ આવા શુભ ચિહ્નો જોઈ અને અમારા સરનામે આવશે, ગૃહિણી કહે છે. તાંબાને તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોરી. તાંબાનું તરભાણું, બરાબર. તરભાણું એટલે શું? તો કે તરભાણું એટલે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તસક, બરાબર. તાસક નાની એવી તાસડી જે હોય એ તાંબાની, એ ધર્મવિધિમાં આપણે એને વાપરીએ છીએ. કે છે કે તાંબાને તરભાણે કંકુ લીધું, એમાં મેં એમ કે કંકુ લીધું તાંબાના તરભાણામાં. તમારા ઘરે જો મમ્મી પપ્પા કે જે પણ કોઈ પૂજા કરતું હશે ને, તરભાણામાં ભગવાનને નવડાવતું હશે ને એવું બધું કરતું હશે તો એ ધર્મવિધિમાં વપરાય છે. ને એમાં આચમની પાણીની ઢોરી, બરાબર. આચમની એટલે આચમન કરવા માટેની ચમચી, ભગવાનને નવડાવવા માટેની, ભગવાનના પગ પખાડવા માટેની જેમ કે પાણી લેવાની ચમચી હોય એમ કે એમાં ઢોળી છે, એટલે કે કંકુને મેં એમ કે પાણીથી
પલાડેલું પલાયડું છે એમ ઘોયડું છે કંકુને. જમણા તે હાથ તણી આંગણીએ હેત દઈ હળવે હળવેથી રહી ઘોડી. શું કહે છે કે જમણા તે હાથ તણી આંગણીએ હેત દઈ, પછી જમણા હાથની આંગળીથી મેં હેત દઈને એમ કે પ્રેમથી હળવે હળવે રહી ઘોડી. એની કંકુમાં જે પાણી નાખ્યું છે બરાબર એને હળવે હળવે એમ કે ઘોયડું છે. સ્નેહ તેના સાથિયા જ્યાં આંખે અંજાયા સુખ આવશે અમારે સન્નામે. એમ કે આમ આંખોમાં એમ કે સ્નેહ તણા સાથિયા અંજાયા છે એમ. સાથીઓ છે એ પણ એક શુભ પ્રતીક છે ને, આપણે લગ્ન પ્રસંગમાં કે એમ સારા પ્રસંગમાં સાથીઓ કરીએ છીએ તો એમ કે સુખ આવશે અમારે સરનામે. એક ગૃહિણી એવું ઈચ્છે છે. અવસરના તોરણિયા લીલું હશે ને કહે. અવસરના આપણે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો તોરણ બાંધીએ છીએ આસોપલવના પાનનું બરાબર. તો કહે છે કે અવસરના તોરણિયા લીલું હશે. હવે લીલા પાન હોય ને એનું કે એનું કહે છે લીલું હશે ને કહે. હૈયામાં હેત ભરી આવો બરાબર, કે હૈયામાં હેત ભરીને આવો, હૈયામાં પ્રેમ ભરીને આવો. લાખેની લાગણીઓ લહેરાતી જાય કહે, લૂંટી લ્યો લાવ ભર્યો લાવ. આપણી લાખેની લાગણીઓ છે બરાબર, એનું કોઈ મૂલ્ય નથી લાગણીનું, પ્રેમનું. એનું એનું કિંમત છે એનું પૈસા સાથે કાંઈ લેવા દેવા નથી. તો એમ કે આવી લાખેની લાગણીઓ છે એ લહેરાતી જાય છે અને લૂંટી લ્યો વાહલ ભર્યો લાવો. આવો વાહલ ભર્યો લાવો છે એમ કે લૂંટી લ્યો અને જાવા ન દો ગુમાવોમાં. મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી કે દોડી આવી છું બરાબર, કે મરજાદી ઉંબરો બરાબર, જે આપણે ઉંબરો હોય છે ને આ ઘર અને ફરિયાને અલગ પાડે બરાબર, એને શું કહેવાય છે આખી એક રેખા ઉપસી આવે છે બરાબર, એને આપણે ઉંબરો કહીએ છીએ. બે બારણા વચ્ચેની જે ભોયતળિયાવાળી ઉપસતી જગ્યા હોય એને આપણે ઉંબરો કહીએ છીએ, કે મર્યાદાવાળો સભ્યતા અદબ બરાબર. આપણે જોઈએ છીએ કે આપણા ઘરનો ઉંબરો નો વટોરા એમ ગમે એ થઈ જાય તો એમ કે એક મર્યાદા છે આપણા ઘરની, કે મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી, કે ઉંબરાને મેં ઠેસે લઈ લીધો છે. દોડી આવી છું હું જ સામે સુખ આવશે અમારે સનમ. હું એમ કે સામે દોડી આવી છું સુખના સુખને શોધતી શોધતી, કે સુખ છે એ અમારા સરનામે આવશે. તો ગૃહિણી છે આવું એમ કે ઈચ્છે છે કે મારા ઘરે સારા મંગળ પ્રતીકો જોઈ અને સુખ મારા પ્રસન્નામે આવે. પછી શું કહે છે આગળ, આગળ કહે છે પેજ નંબર 67 ઉપર, નાનું શું આયખું ને મોટેરી આશા એમાં થઈ જતી કેટલી ભૂલ. બરાબર, કે આપણું નાનું એવું આયખું છે આયુષ્ય, આયખું એટલે આયુષ્ય એમ કે આવરદા આપણી એમ. હવે એ આપણે તો ખબર નથી કેવડી છે, કે નાનું સી આવરદા ને મોટાઈ મોટેરી આશા. આપણી આશાઓ ઘણી બધી મોટી છે ને એમાં થઈ જતી કેટલી ભૂલ, એમાંથી આપણાથી ઘણી બધી ભૂલ પણ થઈ જાય છે. ખીલવા ને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. કે ખીલવા ને ખરવા ફૂલ આપણે જોઈએ છીએ કે કેવું છે એનું, એનું તો સાવ નાનું એવું જીવન છે ને. સવારે ખીલે છે ને સાંજે એ કરમાઈને ખરી પડે છે. તો એમ કે એની વચ્ચે પણ તો એટલા સમયમાં પણ જીવતા જાણે છે આ ફૂલ. કેવું સરસ મજાનું જ્યારે ખીલું હોય છે ત્યારે એની જિંદગી એ જીવી લે છે. સંબોધાવું તો છે મહેક મહેક થાવું, સંબંધાવું તો છે મહેક મહેક થાવું, એને મૂલાવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે. બરાબર, કહે છે કે સંબંધાવું એકબીજાના સાથે સંબંધ રાખવો એમ, લાગણી ભર્યો એ તો મહેક મહેક થવા જેવું છે એમ. એને મૂલાવી શકાય નહીં આમે, કે એનો એને મૂલવી ન શકાય, એની કંઈ કિંમત નથી એમ, એ અમૂલ્ય છે એમ, એની કિંમત આપી શકાય એવું નથી. સુખ આવશે અમારે સરનામે, કહે છે ગૃહિણી કે સુખ મારા એમ કે સરનામે આવશે. કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ, અને આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. બરાબર, તો આવું ગૃહિણી છે એ એમ કે આશા કરે છે અને એમ કે આ બધા પ્રતીકો દ્વારા એમ કે મારા સરનામે સુખ આવશે એમ. બરાબર, તો મિત્રો હોમવર્કમાં તમારે શબ્દ સમજૂતી સ્વાધ્યાય અભ્યાસ વ્યવસ્થિત રીતે લખવાના છે અને કાવ્ય પણ ગાવાનું અને લખવાનું છે. આગલા લેક્ચરમાં ફરી મળીશું. અસ્તુ જય.